માર્કેટ ખોલવાની માંગણી સુરત પોલીસ કમિશનરે ફગાવી. 17મી સુધી બંધ કોરોનાની અત્યાર સુધીમાં કાપડ ઉદ્યોગને 12-15 હજાર કરોડ જેટલું નુકસાન. સુરત ફેડરેશન ઓફ ટેક્સટાઇલ એસોસિએશન અને પોલીસ કમિશનર વચ્ચેની બેઠક પૂર્ણ થઈ છે. ટેક્સટાઇલ માર્કેટ ખોલવાની ટેક્સટાઇલ એસોસિએશન દ્વારા કરવામાં આવેલી માંગણીને પોલીસ કમિશનરે ફગાવી દીધી છે. હાલની પરિસ્થિતિ જોતાં માંગણી ફગાવી દેવામાં આવી છે અને ફેડરેશન ઓલ ટેક્સટાઇલ એસોસિએશને 17મી સુધી માર્કેટ બંધને સહયોગ આપવાની બાંહેધરી આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરત ફેડરેશન ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશનના કહેવા પ્રમાણે કોરોના કાળમાં અત્યાર સુધીમાં કાપડ ઉદ્યોગને 12-15 હજાર કરોડ જેટલું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ટેક્સટાઇલ એસોસિએશનની માંગ શું હતી? ગુજરાતની આર્થિક કરોડરજ્જુ માનવામાં આવતા સુરત ટેક્સટાઇલ્સ માર્કેટને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. માર્કેટ મિની લોકડાઉનમાં બંધ છે. રાજ્ય સરકાર દ્વારા મિની લોકડાઉનની મર્યાદામાં વધારો કરાયો છે, જેને લઈને સુરત ફેડરેશન ઓફ ટેક્સટાઇલ એસોસિએશન દ્વારા કેટલાક મહત્વના મુદ્દે પોલીસ કમિશનર સાથે બેઠક કરી હતી, જેમાં એસોસિએશનના હોદ્દેદારો મિની લોકડાઉન દરમિયાન ઉદ્યોગ માટે થોડી છૂટછાટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી, જેમાં બેન્કિંગનું કામકાજ છે તેના માટે 2 કલાક સુધી ઓફિસ ખોલીવા દેવામાં આવે, વેલ્યુ એડિશન માટે છે તે માલનો સપ્લાય કરવામાં આવતો હોય. એક રૂપિયા મને વળતર આપતા નથી. મેરા નામ દેવ સંચેતી, ફોસ્ટા ડાયરેક્ટર. ક્યા કહેંગે આજ કમિશનર પે રજૂઆત કરને આયા હો? ક્યા બાત હૈ? હમ લોગ કમિશનર સે યે રજૂઆત કરને આયે થે કે વ્યાપારીઓ કો એક લંબા નુકસાન લગ રહા હૈ ઓર અભી ચૂંકિ બહાર ગાંવ સે કસ્ટમર તો આતે નહીં હૈ, તો જો વ્યાપારી હૈ વો દુકાને બેઠ કે ઓનલાઈન કામ કર સકતે હૈ, બહાર ગાંવ સે પેમેન્ટ આયેગા ઓર માલ ડિસ્પેચ કર સકે, એસા 2-3 ઘંટે કા ભી અગર સમય દે દેતે તો જો પેન્ડિંગ કામ હૈ વો સબ નિકલ સકતા થા, ક્યોંકિ ચૂંકિ 20-25 દિન સે માર્કેટ બંધ હો ગયા હૈ તો બહાર ગાંવ સે પેમેન્ટ ફંસને કી બહોત જ્યાદા સંભાવના હો ગઈ હૈ. બહાર સે પેમેન્ટ મંગાના ઓર જો માલ અટકા હુઆ હૈ ટ્રાન્સપોર્ટ મેં વહાં છૂટ જાના, ઇસ વજહ સે હમ લોગ ચાહતે થે કે 3-4 ઘંટે કી છૂટ અગર દે દેવે વ્યાપારીઓ કો તો થોડા ઠીક રહેતા.